નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નૈમિત ત્રિવેદી. 28 સપ્ટેમ્બર ને સોમવારે વિવિધ કોમોડિટીઝમાં કેવી ચાલ રહી તે જોઈએ. સૌ પ્રથમ કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું 1 ઔંસ દીઠ $1861 અને ચાંદી $23.03 બોલાતી હતી, ત્યારે ઘરેલુ બજારમાં અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 10 ગ્રામ દીઠ $99.50 ના 51,100 અને $99.90 ના 51,300, જ્યારે અમદાવાદ હાજર ચાંદી કિલો દીઠ 58,200 ના સ્તરે બોલાતી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. હવે સ્થાનિકમાં વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામ દીઠ 49,474 ના ભાવે ખુલી ઊંચામાં 50,197 અને નીચામાં 49,315 બોલાઈને અંતે 474 રૂપિયાના ઉતાળા સાથે 50,133 ના ભાવે બંધ થયો હતો. જ્યારે ગોલ્ડ ગીનીનો સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામ દીઠ 40,399 ના ભાવે ખુલી અંતે 41 રૂપિયા વધીને બંધમાં 40,056 ના ભાવ થયા હતા. સોનાના વિવિધ વાયદાઓમાં 62,553 સોદાઓમાં કુલ 11,316.58 કરોડના 22,775 કિલો સોનાના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 17,267 કિલોના સ્તરે રહ્યો હતો. એમસીએક્સ ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 58,513 ના ભાવે ખુલી ઊંચામાં 60,495 અને નીચામાં 57,652 ના સ્તરને સ્પર્શી અંતે 1,369 રૂપિયાના ઉછાળા સાથે 60,396 ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને 3,16,990 સોદામાં કુલ 10,850.64 કરોડના 1,831.481 ટન ચાંદીના કામકાજ થયા હતા, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ 574.653 ટનના સ્તરે રહ્યો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલ દીઠ 2,952 ના ભાવે ખુલી ઊંચામાં 3,009 અને નીચામાં 2,932 બોલાય અંતે 20 રૂપિયાની વૃદ્ધિ સાથે 2,989 ના ભાવ બંધ થયો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો એમસીએક્સ કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,027 ના ભાવે ખુલી ઊંચામાં 1,035 અને નીચામાં 1,026 ના મથાળે અથડાય અંતે 5 રૂપિયા સુધરીને 1,031 થયો હતો. જ્યારે એમસીએક્સ રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ઘાસરી દીઠ 17,880 ના ભાવે ખુલી ઊંચામાં 18,180 અને નીચામાં 17,880 ના સ્તરને સ્પર્શી અંતે 130 રૂપિયાના ઉછાળા સાથે 18,160 ના સ્તરે બંધ થયો હતો. કપાસના વાયદામાં 256 ટનના કામકાજ સાથે 460 ટનનો ઓપન ઇન્ટરેસ્ટ હતો, જ્યારે કોટનના વાયદામાં 8,900 ઘાસડીના વોલ્યુમ સાથે 29,775 ઘાસડીનો ઓપન ઇન્ટરેસ્ટ રહ્યો હતો. એમસીએક્સ ક્રૂડ પામ તેલ અથવા તો સીપીઓનો સપ્ટેમ્બર વાયદો 10 કિલો દીઠ 774 કુલી અંતે 50 પૈસાના સુધારા સાથે 773.60ના ભાવે બંધ થયો હતો. આ હતા વાયદા બજારના સમાચારો. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિંદ.